રાજકોટ જિલ્લાના ધોરાજીમાં જન્માષ્ટમી મેળાના મેદાન પાસે અને રાવલ ફળિયાના સ્થાનિક લોકો દેશી દારૂનો વેપલો બંધ કરવા માટે બે દિવસ પહેલા પોલીસ મથકે રજૂઆત કરી હતી. આ તકે પોલીસે દેશી દારૂનો વેપલો બંધ કરાવવામાં આવ્યો હતો અને આજ ખાર રાખીને બુટલેગર બન્યા છે બેફામ. અને રાવળપડા વિસ્તારમાં રહેતા મકાન પર ગત રાત્રે પથ્થરમારો કરવામાં આવ્યો અને પોતાનો દારૂનો વેપલો બંધ થવાથી રોષે ભરાઈને હુમલો કર્યો હતો. રાવળ ફરી વિસ્તારના લોકોએ રાત્રે પોલીસને જાણ કરીને તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયો હતો. પણ આ દેશી દારૂનો વેપલો બંધ કરનાર બુટલેગરો બન્યા બેફામ અને રાવળપરા વિસ્તારના લોકોના ઘરો પર પથ્થરમારો કરતા રાવળપરા વિસ્તારના લોકોમાં રોષે ભરાયા છે અને ડર પણ સતાવી રહ્યો છે. અને આ બુટલેગરોને પોલીસનો કોઈ ખોફ રહ્યો નથી તેવું લોકોને લાગી રહ્યું છે. મારું નામ અશ્વિન છે, હું રાવળપરીમાં રહું છું, બકાલા મરજી પાસે. અમે એક બે પહેલા અમે દારૂ બંધ કરાવવાની રેલી કાઢી હતી પોલીસ ચોકીએ, ફરિયાદ લઈને ગયા હતા. પછી બારામાં બીજે દિવસે એ લોકો બાયું છોકરાઓ જણું બધાએ અમારા ઘર ઉપર હુમલો કર્યો અને મારવાની કોશિશ કરી. મારી ભત્રીજી, અમારી ભત્રીજી એક છે એને લાગી ગયું છે. હું હુમલો શું કર્યો? હુમલો ના કર્યું, પથ્થર મારો અને હથિયાર લઈને આવ્યા હતા એટલે અમે બાયણા બંધ કરી દીધા હતા. અત્યારે પોલીસ વાળા આવ્યા? અત્યારે પોલીસ આવી હતી, અત્યારે હાજર છે. પછી રાતે ફોન કર્યો હતો ત્યાં પોલીસ આવી, પછી અમે બાયણા નીકળ્યા. અલ્પેશ ત્રિવેદી સાથે અનેસ, ગુજરાત ન્યૂઝ, ધોરાજી.